નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 9 ગુજરાતી માધ્યમ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 8 ગતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ગતિનું આલેખીય નિરૂપણ તેના વિશે ચર્ચા કરી કે જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો તેનો આલેખ એ સુરેખ મળે છે. જો પદાર્થ એનો વેગ અને સમયનો આલેખ દર્શાવવામાં આવે તો પદાર્થ જો અચળ વેગથી ગતિ કરતો હોય તો તેનો આલેખ એ એક્સ અક્ષને સમાંતર મળે છે. જ્યારે બીજો આલેખ જોયો તો કે જેમાં પદાર્થના વેગમાં એક સરખા દરે ફેરફાર થાય, એટલે કે પ્રવેગ. જો પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે તેનો જે આલેખ છે તે પણ સુરેખ મળે છે. અને એ આલેખ ઉપરથી આપણે અચળ વેગથી ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર, પદાર્થે કરેલું સ્થાનાંતર કઈ રીતે શોધી શકાય અને પ્રવેગી ગતિ કરતા પદાર્થનું આપણે અંતર કઈ રીતે શોધી શકીએ છીએ તેના વિશે ચર્ચા કરી હતી. હવે આગળ છે આલેખીય રીત વડે ગતિના સમીકરણો. એટલે આપણે આ ચેપ્ટરમાં 3 સમીકરણો શીખવાના છે. પ્રવેગી ગતિના સમીકરણો 3 સમીકરણો છે. એમાં પહેલું સમીકરણ છે v બરાબર u પ્લસ at. બીજું સમીકરણ છે s બરાબર ud પ્લસ 1/2 at સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ છે ટ્વાઇસ as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. તો આપણે આ જે સમીકરણો છે તે આલેખની મદદથી આપણે શોધવાના છે. તો અહીંયા જે આલેખ દર્શાવે છે તે વેગ અને સમય, કે વેગ અને સમયના સંબંધ માટેનું સમીકરણ, કે પદાર્થનો વેગ એ પદાર્થના સમય સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે એ શોધવા માટેનું સમીકરણ શોધવા માટે અહીંયા આલેખ દર્શાવ્યો છે. જેમાં ઉગમ બિંદુ ઓ છે, ઉગમ બિંદુને ઓ દ્વારા દર્શાવવામાં આવે છે. અહીંયા પદાર્થનો પ્રારંભિક વેગ એ યુ છે. અહીંયા પદાર્થ એ એ બિંદુ આગળથી ગતિની શરૂઆત કરે છે, માટે તેનો પ્રારંભિક વેગ એ એ બિંદુ પાસે યુ જેટલો છે. એ પદાર્થ જ્યારે અચળ વેગ પ્રવેગી ગતિ કરે છે ત્યારે બી બિંદુ પાસે તેનો અંતિમ વેગ બી મળે છે. અહીંયા પ્રારંભ
અને
Okay.
प्रवेगी गति समीकरणों विद्यार्थी मित्रों जारे आ